છો ને? આજે આપણે શીખીશું સંખ્યા જ્ઞાન વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ની અંદર તમે 3 અંકની સંખ્યા વિશે શીખીને આવ્યા છો, બરાબર. હવે આપણે ધોરણ 4 ની અંદર 4 અંકની સંખ્યા વિશે શીખવાનું છે, બરાબર ને. તો કોઈ કહેશે મને કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? કોણ કહેશે? ઓકે, વેરી ગુડ. તો 3 અંકની મોટી સંખ્યા છે 999, બરાબર ને મિત્રો. આ જે 999 છે એની અંદર આપણે 1 ઉમેરીશું તો આપણને મળશે 1000. હવે મિત્રો, આ જે 1000 છે તેમાં કેટલા અંક થયા? 4. એટલે આ 1000 એ 4 અંકની નાની સંખ્યા કહેવાય, બરાબર ને. હવે આપણને જે આ 1000 મળ્યા છે, બરાબર ને, તો આપણે 1000 માં 1 ઉમેરીશું તો આપણને મળશે 1001. એવી જ રીતે ફરી 1 ઉમેરીએ તો આપણને મળશે 1002. એનો મતલબ એ થયો મિત્રો કે જે આપણને આ સંખ્યા મળે છે એમાં આપણે 1 ઉમેરતા જઈશું તેમ તેમ આપણને એની આગળની ક્રમિક સંખ્યાઓ જોવા મળશે. તો આવો આપણે બીજી આના સિવાયની કેટલીક ક્રમિક સંખ્યાઓ જોઈએ. હવે આપણે જોઈએ તો 1000 પછી આવશે 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010. એવી જ રીતે આપણે બીજી ક્રમિક સંખ્યાઓ જોઈએ તો 10000, 20000, 30000, 40000, 50000, 60000, 70000, 80000, 90000 અને 100000, એટલે કે 1,00,000. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર 1,00,000 સુધીની સંખ્યા વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈ ક્રમિક સંખ્યાઓ. હવે આપણે જોઈશું નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓ. તો હવે જોઈએ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. 1 અંકની સૌથી નાની સંખ્યા છે 1 અને સૌથી મોટી સંખ્યા છે 9. એવી જ રીતે 2 અંકની સૌથી નાની સંખ્યા છે 10 અને સૌથી મોટી સંખ્યા છે 99. 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100 અને સૌથી મોટી સંખ્યા છે 999. 4 અંકની સૌથી નાની સંખ્યા છે 1000 અને સૌથી મોટી સંખ્યા છે 9999. એવી જ રીતે 5 અંકની સૌથી નાની સંખ્યા છે 10000 અને 5 અંકની સૌથી મોટી સંખ્યા છે 99999. હવે મિત્રો, આ જે 5 અંકની જે સૌથી મોટી સંખ્યા છે 99999, એમાં આપણે 1 ઉમેરીશું તો આપણને મળશે 1,00,000, બરાબર. આજે આપણને 1,00,000 મળ્યા છે એની અંદર કેટલા શૂન્ય આવે? 5, બરાબર. પડી ગઈ સમજ? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મણકા ગોળી દ્વારા સંખ્યાની સમજ મેળવીશું. ધોરણ 3 ની અંદર તમે મણકા ગોળી દોરતા શીખી ગયા છો. મણકા ગોળી પરથી સંખ્યાને અંકમાં, શબ્દમાં, તેનો વિસ્તાર અને તેની સ્થાન કિંમત લખતા પણ શીખી ગયા છો, પણ 3 અંકની, બરાબર ને. હવે આજે આપણે મણકા ગોળી દ્વારા 4 અંકની સંખ્યાને અંકમાં, શબ્દમાં, તેનો વિસ્તાર અને સ્થાન કિંમત લખતા શીખીશું. તો ચાલો જોઈએ મિત્રો. અહીંયા ગાડી મેં મણકા ગોળી દોરી દીધી છે, બરાબર. એકમ, દશક, સો અને હજાર. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે એકમના સ્થાનમાં કેટલા મણકા છે? 1 અને 2. દશકના સ્થાનમાં 1, 2, 3, 4 અને 5. એવી જ રીતે સોના સ્થાનમાં 1 અને હજારના સ્થાનમાં 1, 2, 3, 4, 5 અને 6. તો મિત્રો, આ સંખ્યાને આપણે અંકમાં લખીશું સૌથી પહેલા. તો અંકમાં કઈ રીતે લખાશે? 6000 કેટલા આવશે? 100. આ દશક અને એકમને બે ભેગા કરીશું. હવે દશકના સ્થાનમાં કેટલા છે? 5 અને એકમના સ્થાનમાં 2. તો શું વંચાશે? 6100
52। હવે આપણે શબ્દમાં લખીશું એને, તો શબ્દમાં લખાશે 6152। બહાર જોઈએ તો હજાર ના સ્થાનમાં કેટલા છે? 6, એટલે 6000, 100 ના સ્થાનમાં 1, 100, દશક ના સ્થાનમાં 5, 5 દશક, અને એકમ ના સ્થાનમાં 2, એટલે 2 એકમ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ આપણને સંખ્યા મળી છે એ સંખ્યાની આપણે સ્થાન કિંમત જોઈશું। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સ્થાન કિંમત કોને કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત એટલે દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે, છતાં સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે તે સ્થાનને આધારે તે એ અંક એક વિશેષ કિંમત ધરાવે છે, જેને તે અંકની સ્થાન કિંમત કહે છે। હવે જોઈશું આ અંકની સ્થાન કિંમત। તો પહેલા કેટલા છે? 1000 ના સ્થાનમાં 6, બરાબર। તો 6 કોના સ્થાનમાં છે? 1000 ના સ્થાનમાં, એટલે આપણે શું કરીશું? 6 × 1000 બરાબર 6000, એટલે કે 6 ની સ્થાન કિંમત કેટલી થઈ? 6000। એવી જ રીતે આપણે જોઈએ 1, તો 1 કોના સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં, એટલે 1 × 100 બરાબર કેટલા આવશે? 100। તો 1 ની સ્થાન કિંમત કેટલી થઈ? 100। હવે દશક ના સ્થાનમાં છે 5, તો 5 × કોના સ્થાનમાં છે? દશક ના સ્થાનમાં, એટલે 10 બરાબર કેટલા આવશે? 10 × 5 એટલે 50। તો 5 ની સ્થાન કિંમત કેટલી થઈ? 50। હવે એકમ ના સ્થાનમાં કેટલા છે? 2, તો 2 × 1 બરાબર 2। તો 2 ની સ્થાન કિંમત કેટલી થઈ? 2। તો મિત્રો, આ જે આપણને સંખ્યા મળી એનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળે તે જોઈએ। 2, 5, 1 અને 6 આપણને જે અહીંયા સંખ્યા મળી એ સંખ્યા અહીંયા છે, બરાબર ને। એટલે એનો મતલબ શું થયો કે આપણે જે સ્થાન કિંમત શોધી છે તે બરાબર છે। એટલે આપણને જે સ્થાન કિંમત મળે છે એનો સરવાળો જો આપણે જે અંકની સ્થાન કિંમત શોધીએ છે તે જ મળે તો આપણી સ્થાન કિંમત બરાબર છે એમ કહી શકાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાડી આપણું સંખ્યા જ્ઞાન પૂર્ણ થયું। હવે છે HW ટાઈમ। તો HW ની અંદર તમારે નોટબુકની અંદર કશું લખવાનું નથી, પણ તમારે તમારા કુટુંબના સભ્ય સાથે એક રમત રમવાની છે। કઈ રમત? સંગીત ખુરશીની રમત। રમત એ રીતે જ રમવાની છે જે રીતે આપણે રમીએ છીએ, બરાબર। મ્યુઝિક વાગશે, સભ્યો આપણા પરિવારના સભ્યો વાગશે અને ખુરશી ઉપર બેસશે, બરાબર। પણ રમતની અંદર થોડુંક ચેન્જીસ છે। આપણે જે ખુરશી લઈએ છીએ તે ખુરશી ઉપર આપણે પહેલી ખુરશીને નામ આપવાનું છે એકમ, બીજી ખુરશીને નામ આપીશું દશક, ત્રીજી ખુરશીને નામ આપીશું 100 અને ચોથી ખુરશીને નામ આપીશું 1000। આ રીતે તમારે ખુરશીને નામો આપી દેવાના છે। ત્યારબાદ તમારે 0 થી 9 સુધીના અંકો લખીને એક ફેસ કાર્ડ તૈયાર કરવાનો, જેમાં લખવાનું 0, 1માં લખવાનું 1, બીજામાં 2, આ રીતે તમારે કાર્ડ તૈયાર કરવાના, બરાબર। અને તમે જેટલા સભ્યો રમતા હોય એ સભ્યોના અહીંયા કોર્નર ઉપર એ કાર્ડ લગાવી દેવાના। પડી ગઈ સમજ અહીંયા સુધી? હવે આગળ શું કરવાનું? મ્યુઝિક શરૂ કરવાનું। મ્યુઝિક શરૂ થશે, બરાબર, બધા સભ્યો ખુરશીની આજુબાજુ ફરશે, મ્યુઝિક બંધ થશે, બધા ખુરશી ઉપર બેસી જશે। જ્યારે તેઓ ખુરશી ઉપર બેસે છે ત્યારે આપણે શું કરવાનું છે? આપણી નોટની અંદર આ રીતનો એક નમૂનો તૈયાર કરવાનો છે, 1000, 100, 10, એકમ, સંખ્યા અંકમાં, સંખ્યા શબ્દમાં અને સંખ્યાની સ્થાન કિંમત, આ રીતે નોટમાં લખીને એક નમૂનો તૈયાર રાખવાનો, બરાબર। પછી જોવાનું કે એકમની ખુરશી ઉપર કયો અંક બેઠો છે, ધારો કે 2 બેઠો છે। પછી દશક પર કયો બેઠો છે? 1 બેઠો છે। 100ના સ્થાનમાં કયો બેઠો છે? તો કે 0 બેઠો છે। અને 1000ના સ્થાનમાં કયો છે? તો કે 3। તો આ રીતે તમારે અંક નોંધવાના, પછી આ જે આપણને સંખ્યા મળે છે એને અંકમાં લખવાની, શબ્દમાં લખવાની અને એ અંકની સ્થાન કિંમત લખવાની। પણ હા મિત્રો,
એક વસ્તુ યાદ રાખજો કે દરેક વખતે દરેક સભ્ય ખુરશીની આજુબાજુ ફરશે, આપણે એક પણ ખુરશી બહાર કાઢવાની નથી. પડી ગઈ સમજ? મજા આવશે આ રમત, તમે ઘરે રમજો, બહુ મજા આવશે. બરાબર, ત્યાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.